नमस्कार, विशेष रजूआत मारू मंतव्य साथे हूँ छु पृथ्वी। आपणुं राज्य गुजरात रोजे रोज विकासनी नवी क्षितिजो सर करे छे, परंतु आ विकासनी केटलीक नकारात्मक बाजुओ पण छे। जेम के राज्यमां वधता जता अकस्मातोने कारणे रोज अनेक लोको जीव गुमावता होय छे। क्यारेक वांक ट्राफिक पोलीसनो काढवामां आवे छे तो क्यारेक वाहन चालकोनो। तो आ प्रकारे अकस्मातनी घटनाओ पर कई रीते रोक लगावी शकाय, आ सवाल सिवाय अन्य केटलाक सवालो कर्या अमे राज्यभरनी जनताने। જણાવીશું તેમનું મંતવ્ય વિશેષ રજૂઆત મારું મંતવ્યમાં। રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યાઓ રોજે રોજ વધુ ને વધુ ગૂંચવાતી હોય છે અને તેને કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે। તો ટ્રાફિક પોલીસની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતાને લઈને પણ સવાલ ઊભા થાય છે, તો બીજી બાજુ ટ્રાફિક નિયમોની જાગૃતિને લઈને પણ લોકોમાં તેનો અભાવ જોવા મળતો હોય છે। તો આ સમગ્ર પરિસ્થિતિ વિશે જોઈએ આ ખાસ રિપોર્ટ। આ દ્રશ્યો આજકાલ રાજ્યના દરેક શહેરોમાં સામાન્ય થઈ ગયા છે। જી હા, વધતી જતી ટ્રાફિકની સમસ્યાથી તમામ વર્ગના લોકો પરેશાન છે। કોઈ ટ્રાફિક સેન્સના અભાવની વાત કરે છે તો વળી કોઈ તંત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની। લોકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળે છે। આવા સમયે તંત્ર પણ ઘણીવાર લાચાર બની જતું હોય છે। સિગ્નલ લાલ હોવા છતાં ઘણા લોકો પૂરપાટ ઝડપે વાહન હંકારતા હોય છે, ઘણીવાર તેને લીધે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે। આ સિવાય હેલ્મેટ ન પહેરીને પણ લોકો પોતાના જીવનું જોખમ લેતા હોય છે। તો વળી ઝડપની મજા માણતા યંગસ્ટર્સ એક્સિડન્ટનો ભોગ બન્યા હોય તેવા સમાચારો પણ છાશવારે આવતા રહે છે। જો કે આ તો વાત થઈ ટુ વ્હીલર્સની, કાર ચાલકોમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ થતો જોવા મળે છે। સીટ બેલ્ટ ન પહેરવો કે પછી કાર ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા લોકો જોવા મળતા હોય છે। આ સ્થિતિને જોતા કહી શકાય કે સામાન્ય લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ છે। પણ સિક્કાની બીજી બાજુ જોઈએ તો તંત્રમાં રહેલી ખામીઓને પણ સુધારવાની જરૂર છે। સામાન્ય લોકોમાં રહેલી ટ્રાફિક પોલીસની છાપ સુધારવા ભ્રષ્ટાચારને નાથવો સૌથી મહત્વનો છે। તો વળી વધુ સ્ટાફની ભરતી કરવાની પણ જરૂર લાગે છે। આ સિવાય સીસીટીવી કેમેરા અને ઈમેલથી મેમો આપવા સિવાય પણ વધુ આધુનિક સાધનોનો ઉપયોગ આજનું ટ્રાફિક તંત્ર કરે તે જરૂરી છે। જો કે વિકસતા જતા શહેરો અને નગરો માટે આટલા પગલાં પૂરતા નથી। તંત્રની જવાબદારી છે કે ટ્રાફિકના નિયમો વિશે લોકોમાં જાગૃતિ આવે તેવા પગલાં પણ લેવાવા જોઈએ। વિવિધ નગરો, શહેરો અને ગામોમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા આવા પગલાં ભરી શકાય છે। તો પ્રગતિના પંથ પર ચાલવાની સાથે જે ખામીઓ સિસ્ટમમાં રહેલી છે તેને નિવારવા માટે તંત્ર અને જનતાએ સહકાર કેળવવો જરૂરી છે, તો જ ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાશે। મંતવ્ય ન્યૂઝ અમદાવાદ। રોજિંદા કામકાજ માટે ઘરની બહાર નીકળતી વ્યક્તિને એ ખ્યાલ નથી હોતો કે ક્યારે તે અકસ્માતનો ભોગ બનશે, કારણ કે આપણા રાજ્યમાં રોજે રોજ એક્સિડન્ટના બનાવો ખૂબ જ વધી રહ્યા છે। તો આ પરિસ્થિતિ કેમ વકરી રહી છે, આ વિશે જોઈએ રાજ્યભરની જનતા શું કહે છે। ને થોડુંક હોશિયાર થવું જોઈએ, માર્ગ અકસ્માત જે કોઈ જગ્યાએ પાર્કિંગ ગાડીઓ કરે છે, રોડ ખાડા જોવા જોઈએ, કોઈને પાસે લાયસન્સ હોતા નથી, કોઈ પોલીસ કોઈ પૂછતું નથી, કોઈ પબ્લિકને કોઈ જાતનું કોઈ પડ્યું જ નથી, કોઈ પૂછવાવાળું નથી, અને સરકારને આ માટે થોડુંક જાગૃત થવું જોઈએ। લોકો ગમે તેમ એક્ટિવા, પછી એક્ટિવામાં નિયમ બનાવ્યો હોય છે કે હેલ્મેટ પહેરીને ચલાવવાનું, પણ એ લોકો નિયમનું પાલન કરતા નથી। પછી ગાડીમાં બી સીટ બેલ્ટ પહેરવાનો હોય છે, પણ એ લોકો પાલન કરતા નથી। તો આ બધાનો કાયદો કડક બનાવ્યો છે તો લોકોએ પાલન કરવું જોઈએ। પબ્લિકમાં ટ્રાફિક સેન્સ જેવું નથી, ટ્રાફિક હવાલદાર બી મેં જોયા છે, ચાર રસ્તે ઊભા હોય, પાંચ પાંચ ટ્રાફિક હવાલદાર બેઠીને મોબાઈલમાં જોતા હોય, પણ ટ્રાફિક કંટ્રોલ ના કરે। તો સૌથી પહેલાં જે કોમન સેન્સ ટ્રાફિકનો છે કે આપણે ચાર રસ્તા ક્રોસ કરીએ તો આજુબાજુ જોવાનું, ને સિગ્નલ સિસ્ટમ ચાલુ કરે। આજે લાયસન્સ માટે જે 18 વર્ષની ઉંમર કરી છે, મેં 12 થી 15 વર્ષના છોકરાઓને બાઇક ચલાવતા જોયા છે, જ્યાર સુધી ટ્રાફિક પોલીસ કડક નહીં થાય ત્યાર સુધી આમાં કંઈક બી બદલાવ લઈ શકાય નથી। અને ટ્રાફિકનો પહેલો કાનૂન ટ્રાફિક પોલીસ જ તોડે છે, એ તોડે છે એને જોઈને આમ પબ્લિક બી ટ્રાફિકના રૂલ્સ તોડે છે, જેના લીધે આટલા અકસ્માત થાય છે અને આપણે અગત્યના જીવો ગુમાવીએ છીએ।
વધતા જતા જે એક્સિડન્ટો રોડ એક્સિડન્ટ થાય છે એના માટે પહેલા વહેલા તો કે જે કોઈ સ્વેચ્છાએ જે કોઈ ગાડી ચલાવે છે ખાસ તો એ લોકોએ એની ગતિ મર્યાદા સાચવીને ગાડી ચલાવવી જોઈએ અને બીજું કે અમુક જે નાના મોટા જે વાહનો આવે છે ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે તો અમુક એની સ્પીડ મર્યાદા તમે બાંધીને ચલાવો કે આપણે નક્કી કરો કે ભાઈ આપણે ફોર વ્હીલ છે તો આપણે એસીની સ્પીડથી વધારે નહીં જવાનું તો જેથી કરીને શું થશે કે એક તો ગાડી કંટ્રોલેબલ રહેશે કે કોઈ પણ નાનું મોટું કોઈ જનાવર તમારી ગાડીની વચ્ચે આવી ગયું માનો કે તો તમે એ ગાડી કંટ્રોલ કરી શકશો. એક તો પબ્લિક એક સરકાર કહેવાના કહે છે કે હેલ્મેટ પહેરો તો પણ હેલ્મેટ પહેરતી નથી. પછી એક તો સીટ બેલ્ટ પણ બાંધતી નથી અને અત્યારના જે યંગસ્ટર છે તે બહુ આમ ફાસ્ટ સ્પીડમાં બાઇક ચલાવે છે એટલે મોસ્ટ ઓફ તો એક્સિડન્ટ બહુ વધી રહ્યા છે. એટલે પબ્લિકને તો આમ જોઈએ ને પબ્લિકને તો હેલ્મેટ પહેરવું જોઈએ અને સીટ બેલ્ટ પણ બાંધવા જોઈએ અને ટ્રાફિક જે આપણે જે રૂલ્સ છે એના પાલન કરવું જોઈએ. એક તો હાલમાં આપણે જે વાલીઓ છે એ એમના છોકરાઓને વ્હીકલ ઉંમરલાયક ના થાય ત્યાં સુધી ખરેખર ના આપવું જોઈએ અને એ આપે ત્યાર પછી છોકરાઓ ફિલ્મી સ્ટાઇલમાં જે બાઇક ચલાવવાનું એ ના ચલાવવા જોઈએ. ખરેખર એમના ફાધરને જે કંઈ બી છે એમના ફાધર મધરની જવાબદારી થાય છે એમના વાલીની અને એ ના થાય તો આ ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થાય. બીજી વસ્તુ કે આજે ટ્રાફિક્સના કોઈ રૂલ્સ નિયમ કોઈ પાળતું નથી. હેલ્મેટ પહેરવા આ છે તે છે કોઈ પણ પ્રકારનું એ થતું નથી. એની અંદર ગાડી ચલાવવી જોઈએ તો આજે કેફી પદાર્થ પીને જે ગાડી ચલાવે છે એ લોકોના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને જે છોકરાઓ ચલાવે છે તો એ છોકરાઓ પર નહીં પણ એમના મધર ફાધર પર પગલાં લેવા જોઈએ. તો એ કે આજકાલ છોટે બચ્ચે ભી વ્હીકલ લેકે નિકલને લગે સાયકલ કો કોઈ જ્યાદા મતલબ ફોકસ નહીં દેતા હૈ. પહેલે તો હમારે ટાઈમ પે હમ સાયકલ કો જ્યાદા પાપા 12th કે બાદ હી વ્હીકલ લાકે દેતે થે. અભી તો 7th-8th સ્ટાન્ડર્ડ વાલે ભી વ્હીકલ યુઝ કરને લગે. મોસ્ટલી ટુ વ્હીલર જ્યાદા યુઝ હો રહા હૈ તો ઓબ્વિયસલી ઓર ઉનકી ડ્રાઇવિંગ ઇતની સેફ તો નહીં હોગી જીતની હમારી મતલબ મેચ્યોર લોગો કી આફ્ટર 18 હોતી હૈ વૈસે. ઇસ વજહ સે એક્સિડન્ટ કા જ્યાદા કેસીસ દેખને મિલ રહા હૈ. ઢોર ઢાકર કેટલા હોય છે બજારમાં એનું ધ્યાન રાખવું જોઈએ. મ્યુનિસિપાલિટીવાળા હોય કે જે બી સત્તાધારી લોકો હોય ઢોર ઢાકરનું ધ્યાન રાખવું જોઈએ કે પાર્કિંગની સમસ્યા બહુ વધી ગઈ છે. બાઇક વધી ગઈ છે, ટુ વ્હીલર વધી ગયા છે, ફોર વ્હીલર વધી ગયા છે તો કંઈ પણ પાર્કિંગની કંઈ પણ સુવિધા રાખવી જોઈએ. કોઈ પણ વચ્ચે એ કરવું જોઈએ. અકસ્માત ઘટનાઓનું કારણ મારા મંતવ્ય મુજબ અસલામત ડ્રાઇવિંગ, ટ્રાફિકની અવ્યવસ્થાઓ આ બધા નાના મોટા કારણો. સરકારશ્રી આમાં કંઈક ઘટતું કરવું જોઈએ. એનું કારણ છે કે આ બધા ખૂબ બધા સાધનો અહીંયાથી વધી રહ્યા છે કે આપણે દેખાઈ જાય કે એક સેકન્ડ કે રોડ સાફ નહીં રહી શકતો કે આખો દિવસ સાધનો આ જ કરે છે તો સાધનો જેટલા વધતા રહે એટલામાં અકસ્માત તો આપણે નડવાના જ. એટલે કે સરકારે કે આપણે રોડ વધુમાં વધુ બનાવવા જોઈએ કે જેથી સાધનો વેચાઈ જાય કે આ રોડ ઉપર થોડા આટલા. તો જે ગવર્મેન્ટે જે રૂલ્સ બનાવેલા છે ચાલો મોબાઈલે બાઇક ચલાવો, ગાડી ચલાવવી, સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવી, અથવા તો જે રોડ વચ્ચે જે પ્રોબ્લેમ ટ્રાફિકના એના કારણે લોકો અમુક ડ્રિંક કરીને ગાડી ચલાવે એના માટે અકસ્માતો વધી રહ્યા છે. મેઇન તો કારણ લોકોને અત્યારે ટેન્શન, દોડાદોડી, ઘરના ટેન્શન, કંપનીના ટેન્શન, પ્રેશર. જે લોકો મગજમાં અત્યારે શું છે કે બાઇક ચલાવતા હોય પણ બીજા કંપનીના ટેન્શન એટલા હોય કે એમાં એને ધ્યાન નથી રહેતું એટલે ઘણા અકસ્માત એવા બી થઈ રહ્યા છે. અથવા તો મોબાઈલ ફોન ચાલુ એટલે કંપનીના ફોન આવતા હોય તેને ઉપાડવા પડે ના છૂટકે બી. હવે એ કંપનીવાળા તો મેનેજરો નહીં સમજતા એમાં બી અમુક અકસ્માતો થાય છે. એ અત્યારે છે ને પબ્લિકમાં જો માણસો વધી રહ્યા છે, માણસોની સામે દરેક ઘરે ટુ વ્હીલર ફોર વ્હીલર વધતા જાય છે તો એના માટે હવે સોલ્યુશન તો એ છે કે પોતપોતાને જે રીતે જે આ જઈ રહ્યા છે, અકસ્માત થઈ રહ્યા છે એના માટે તમારે છે ને એક તો રસ્તાઓ સાઇડ સિગ્નલો બધાને અને દરેક જગ્યાએ ચાર રસ્તા ઉપર પોલીસ સ્ટેશન એમ કે પોલીસવાળા ઊભા રહે તો વધારે સારું એમ કે એમના લીધે તકલીફો વધે આ ઊભા રહે તો સારું રહે. એક તો ટ્રાફિકના લીધે અને આપણે અહીંયા જે રીતનો ટ્રાફિક છે એને કોઈ જે બધા રેગ્યુલેશન જે રૂલ્સ છે એ કોઈ ફોલો નથી કરતું અને વધારે પડતા રૂલ બધા જે બ્રેક કરે છે મેઇન તો એ જ રીઝન છે. એક્સિડન્ટની ઘટના એ માટે વધી રહી છે કે પોલીસવાળા સારી રીતે બંદોબસ્ત કરી નથી રહ્યા. ટ્રાફિકનો દિન બી દિન ટ્રાફિક વધી રહી છે અને
એમાં પ્રોબ્લેમ થોડી લોકોનો પબ્લિકની પ્રોબ્લેમ છે કે વન વેમાં ઘૂસી રહ્યા છે, કોઈ જોતા નથી, કોઈ માણસ ક્યાંથી આવે છે અને પબ્લિક ગાડીઓની અંદર ગાડીઓ ઘૂસાઈ રહ્યા છે, માટે ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ વધી રહી છે. અને આજકાલના નવજવાનો છોકરાઓ બહુ સ્પીડમાં ગાડીઓ ચલાવી રહ્યા છે, એ માટે એક્સિડન્ટની ઘટના બહુ ઘણી વધી રહી છે. વિશેષ રજૂઆતમાં આગળ જોઈશું ટ્રાફિકના નિયમો અને કાયદાના અમલીકરણ વિશે રાજ્યભરની જનતા શું માને છે. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દ પર ટકી રહેવામાં જવાબદારીથી ભરેલા કદમ પર ચાલવામાં સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં માત્ર મંતવ્ય ન્યૂઝ પર. પ્રિય દર્શકો, કેન્દ્ર સરકારના નવા માર્ગદર્શન અનુસાર મંતવ્ય ન્યૂઝે પોતાનો લોગો કામચલાઉ ધોરણે બદલ્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે આપની પ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ જ છે. જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર, ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર, શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. રોડ સેફટીની વાતો સરકાર તરફથી હંમેશા થતી હોય છે, પરંતુ જ્યારે તેના અમલની વાત આવે ત્યારે સામાન્ય લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. તો શું સરકાર રોડ સેફટીના નિયમોનો અમલ કરવામાં સફળ રહી છે કે નિષ્ફળ? આ વિશે જોઈએ રાજ્યભરની જનતાનું મંતવ્ય. વાસ્તવિકતા એવી છે કે ઘણી જગ્યાએ બહુ સારી રીતે કેમેરા, સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે, ઘણી જગ્યાએ એનો કોઈ જાતનો અમલ થતો નથી. ક્યાંય ચોકમાં કે કોઈ જગ્યાએ ક્યાંય કોઈ ટ્રાફિક પોલીસ હોતા નથી. ઘણી વાર એવું જોવા મળે છે.
અમલમાં અમુક રસ્તાઓ છે, જે મોટા રસ્તાઓ છે ત્યાં અમલ થઈ રહ્યું છે, બાકી જે નાના રસ્તાઓમાં જે એક્સિડન્ટનો અભાવ વધારે છે, અને જે બાય ટુ બાય સ્ટેપ ટુ સ્ટેપ 500 મીટર જેવું કટ આવે છે, 500 મીટર જેવું કટ આવે છે, એક તો મારું માનવું તો એવું છે કે જે કટ જે છે એ બંધ કરી દેવા જોઈએ, જે મોટા યુટર્ન છે એ જ રાખવા જોઈએ, બાકી જે ગલી ખાંચાના જે કટ આવે છે એના અભાવે પણ એક્સિડન્ટ થાય છે. તો મારું માનવું એવું છે કે જ્યાં સુધી એ કટ બંધ નહીં થાય ત્યાં સુધી સેફટીની જળવાય. 100% નથી થતી, એના માટે આપણે નાગરિક પણ એટલા જ જવાબદાર છે જેટલી સરકાર જવાબદાર છે. સરકાર એના કામ કરે એના પછી આપણી જવાબદારી હોય છે કે આપણે પણ એને 100% પાલન કરીએ, જેમાં અમુક નાગરિક એનું 100% પાલન નથી કરતા. સરકાર ખાલી બસ ખાલી દેખાવ પૂરતું એટલું કરી રહ્યા, પણ એટલો બધો પ્રયાસ બી નહીં કરી શક્યા. આવું ડિવાઈડરો જ્યાં ત્યાં બનાવી દે છે બધાની સેફટી માટે, અને પેલા બધા વચ્ચે મૂકવાનું હોય બધું મૂકી દે, પણ બહુ ડીપમાં એ લોકો નહીં સુરક્ષા કરતા. આ જ કચરો અમલ થાય છે, સાચો તો નથી થતો, પૂરેપૂરો નથી થતો. પૂરેપૂરો થતો હોય તો ઇનફ રૂલ્સ છે તો આ સમસ્યા બાકી રહે જ નહીં, પણ આ પૂરેપૂરો અમલ નથી થતો. અમારી કોલેજમાં બી આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર ને ટ્રાફિક પોલીસવાલા, એ લોકોએ એવું કહ્યું કે તમારે હેલ્મેટ ને એ બધું તમારે પહેરવું જ પડશે, નહીં તો તમને અહીંયા પાર્કિંગ કરવા નહીં મળે. પણ છતાં એ સ્ટુડન્ટ્સ ફોલો નથી કરતા. હજુ બી તમે જોશો અમારી કોલેજની બહાર પાર્કિંગ બધી બહાર જ થાય છે, કારણ કે અમારી કોલેજે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે હેલ્મેટ પહેરવું જોઈએ. સરકાર તરફથી પૂરી જ જિમ્મેદારી લોકો લે છે, પણ છતાંય હજુ બી લોકો ફોલો નથી જ કરતા. સરકાર સેફટી માટે તો ઘણી બધી યોજનાઓ બનાવે છે, પણ એ યોજનાઓનો અમલ આપણે પ્રજાએ જ કરવાનો હોય. જો આપણે પ્રજા જ એનો અમલ ના કરીએ તો પછી અકસ્માતો થવાના જ છે. તમે સિટીની અંદર બી જોશો તો લોકો ગમે તેમ ટ્રાફિક વાહનો ગમે તેમ ચલાવતા હોય છે. જો શિસ્તબંધ વાહન ચાલતા હોય તો અકસ્માત થવાની કોઈ શક્યતા જ ના રહે. અમુક અંશે તો સિટીમાં જોતા તો અમુક અંશે તો થતો જ હોય છે, ટ્રાફિકના અમુક નિયમોનું પોલીસ લોકો કરાવતા જ હોય છે, અને શહેરી વિસ્તારમાં તો ટ્રાફિકના નિયમોનું પાલન થતું જોવા મળતું હોય છે. હા, અમલ થઈ રહ્યો છે, પણ તો એ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે આપેલું હોય છે રોડ એન્ડ એનું જે વ્યવસ્થિત રિપેરિંગ કરવાનું હોય છે, જે મનોક સ્પીડ બ્રેકર ઉપર રાઈટ પટ્ટા મારવાના હોય, ગટર લાઇનોનો ઢોકણો ખુલ્લો હોય છે, એ બધું અમલ તો પૂરી તરહ નહીં થતો. અમલ થતો હોય તો આટલા એક્સિડન્ટ દિવસે ને દિવસે રોજ વધારે, ને જો 10-12 એક્સિડન્ટ તો મો આબળો મારી રીતે. તો અમલ પૂરેપૂરો જો સરકાર કરતી હોય તો એક્સિડન્ટ થાય જ નહીં ને. પહેલી વાર તો સિગ્નલ વિશે જે પહેલા વર્ષો પહેલાં બી હતું કે ટ્રાફિક સિગ્નલ પર જે ટાઈમર રાખ્યું હોય એ ફોલો થઈ રહ્યો છે, જે હું એટલે આજકાલ જોઈ રહી છું કે એ બરાબર થઈ રહ્યો છે. તો અગર એ લોકોને લોકો સિરિયસલી લે તો બહુ સારું રહેશે, અને પગલાં માટે અગર ઓવર સ્પીડિંગમાં પકડાય તો એ લોકોએ લાઇસન્સ લઈ લેવું જોઈએ, પછી ઉપરથી રૂલ્સ થોડા સ્ટ્રિક્ટ કરવા જોઈએ, અને જે ધ્યાન રાખવું જોઈએ સિક્યોરિટી પ્રમાણે, તો એ લોકો એ પ્રમાણે સ્ટ્રિક્ટ થવું જોઈએ. અમલીકરણમાં એવું છે કે સૌથી પહેલી વાત તો ટ્રાફિકના નિયમો માટે જે જોગવાઈઓ છે એને કોઈનો ડર જ નથી. સૌથી પહેલાં તો લોકોમાં કાયદાનો ડર એ જ્યાં સુધી આવશે નહીં ને ત્યાં સુધી લોકો એના માટે અવેર નહીં થાય, અને કાયદાનો ડર હોવો બહુ જરૂરી છે. તમે અહીંયા આડી ઊભા છો, તમે મારી પાછળની સાઈડમાં જેટલા પણ વ્હીકલ પાર્ક થયા છે તમે જોઈ શકો છો કે કોઈએ ગેરકાયદેસર તો પાર્ક કર્યા છે, પણ અનાપશનાપ પાર્ક કર્યા છે. સરકાર દ્વારા તો 100% થઈ રહ્યું છે, સરકારનો તો ફૂલ સપોર્ટ છે. સરકાર વિશે અમને કોઈ પ્રોબ્લેમ નથી, અમને વિશ્વાસ એ છે કે જે એજ્યુકેટેડ પબ્લિક થઈને 1-1 લાખના બાઈક લઈને ફરે છે એ લોકોના એટલી બુદ્ધિ નથી કે આપણા તો નીકળી જઈશું, એના લીધે બીજાની શું હાલત થાય છે. આજે એક ઘરમાં એક જણ કમાવા વાળું હોય બરોબર, તમે સમજો ફ્રેક્ચર થઈ ગયું, 3 મહિના ઘેર રહ્યું, તેની શું હાલત થાય. કોઈ પ્રેગ્નન્ટ લેડીઝ જતી હોય એની પડી જાય, આપણે જોઈએ છીએ ને એવા કિસ્સા, તો એવા લોકોને ઘરમાં શું હાલત થાય વિચારો તમે. સરકાર તો કરે છે, પણ અમુક નાગરિકો જે હોય એ નથી કરી શકતા, અને અમુક જગ્યાએ સરકાર પણ ઢીલી પડે એના કર, અમુક જગ્યાએ અમુક જણાને જવા દે છે ટ્રાફિકમાં, અમુક જણાની ઉપર પરફેક્ટ નિયમ લાગુ પાડે, અમુક જગ્યાએ અમુકને જવા દે અમુકને ના જવા દે, તો એ લોકોના કારણે પછી બીજા બધા એવું જ શીખે. રોજેરોજ એક્સિડન્ટમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે, ત્યારે શું ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ છે, કે પછી ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર કહી શકાય? આ તમામ બાબતો વિશે જોઈશું એક્સપર્ટનું મંતવ્ય. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય.
ટ્રાફિકના નિયમોમાં કડક કાયદા તો છે, પરંતુ તેમ છતાં રોજેરોજ અકસ્માતો પણ થતા જ રહે છે. તો શું આ નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે કે પછી તંત્ર તરફથી વધુ નક્કર પગલાં ભરાવા જોઈએ? આ તમામ બાબતો વિશે જોઈએ રાજ્યની જનતાનું મંતવ્ય. માં સરકારને જાગૃત થવું જોઈએ. જે કોઈક વ્યક્તિને આ કોઈ કામ હોઈપા હોય છે એની માટે એને પૂછપરછ કરવી જોઈએ. એ કોઈ પૂછતું નથી, એની હિસાબે આ વસ્તુ બધી થાય છે. અકસ્માત ઓછા થાય એના માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. ધારો કે મેમો અત્યારે તો ફાડે જ છે, ચાર રસ્તા ઉપર ગમે તે સીસીટીવીમાંથી કેમેરામાંથી આપણે કેદ થઈને હેલ્મેટ માટે કાયદા બનાવ્યા છે. લાયસન્સ હોવું ફરજિયાત છે. વગર લાયસન્સે જે માણસ પકડે એને એની ઉપર કડક પગલાં લેવા જોઈએ. કાયદો કોઈને ખબર પડતી જ નથી કાયદાની, અને કાયદો કડક કરવાની જરૂર છે. કેમ કે હવે અહીંયા ગામડાઓમાં જે તે આ અવરનવર ગમે ત્યાં ગાડીઓ ઠોકી દે છે, તો હવે આની માટે કાંઈક કડક પગલાં લેવા જોઈએ. એને આ જે બાઇકો લઈને ગમે એ નીકળી પડે છે જેની પાસે લાયસન્સ નથી, એનો એનો થોડુંક સજા થોડી કડક કરો અને એનો દંડ વધારો, જેથી કરીને બાઇકો લઈને નીકળતા બધા જે યંગ અત્યારે છે એ બધા ઓછા થઈ જાય અને બાકી આમ જનતાને કોઈ પ્રોબ્લેમ ન પડે. એટલે મને એવું લાગે છે કે જે રીતે પોલીસ જે છે એના કાયદા અને જે કાનૂન છે વધારે કડક થવા જોઈએ, અને જેવી રીતે 50 રૂપિયા જે ફાઇન છે હેલ્મેટનો, 100 રૂપિયા લાઇસન્સનો, એ બધાની એક પરચી એક રિસિપ્ટ બનવી જોઈએ, જેનાથી એ સરકારના ખાતામાં બી એ બતાવે કે એ લોકોને પૈસા મળ્યા છે. અને જે પબ્લિક હોય, જે આપણે અગર પૈસા આપતા હોય તો આપણે બી એ પરચી મળવી જોઈએ કે આપણે એ લોકોને પૈસા આપ્યા છે. બાળક એવા લેવા જોઈએ કે ભાઈ કેમેરા લગાવે, કેમેરાનો ફાયદો લેવો જોઈએ ગવર્મેન્ટને, કે ભાઈ જે બી સિંગલ તોડ્યું એનું નંબર પ્લેટ ને બધું આવી જ જાય છે, કે એના 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 ઘરે ફરફડી મોકલી જાય ભાઈ દંડ ભરી દેવાનો. એટલો સિંગલ તોડ્યું એટલે દંડ ભરવો પડે. બસ એ વ્યવસ્થા કરી દેવી. લાયસન્સ એ તો બધું જરૂરી જ છે. લાયસન્સ ના એની ગાડી જમા જ કરી લે, અને એ કોઈ બી કાયદો હોય, કોઈ બી ગવર્મેન્ટ હોય કે ગમે તેનો માણસ. કેવા કડક પગલાં? એનું સૌથી પહેલું કારણ જે પોલીસમાં જે પોસ્ટિંગ ખાલી પડી છે તમે એને પહેલાં ભરો, પછી જ્યાં જરૂર લાગે ત્યાં તમે પોલીસ ઊભી રાખો ત્યાં, અને જ્યાં જરૂર પડે ત્યાં ફાઇન કરો એમને, કે ત્યાં સુધી તમને લાઇસન્સ કેવી રીતે પ્રોવાઈડ કરવા અને કેવી રીતે સેફટી આપવી એ જરૂરી છે. કે ઘણીવાર વ્યસનમાં વાહન ચાલતા હોય અને વાહન ચાલક વ્યસનમાં પકડાય છે. મારું તો એવું નમ્ર સૂચન છે કે એના માટે સરકારે થોડો કડક કાયદો કરી, પહેલું તો એનું રજીસ્ટ્રેશન કેન્સલ થાય, એક પહેલું અગત્યનું પગલું છે. અને રજીસ્ટ્રેશન એવું નહીં કે ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે 2 વર્ષ 5 વર્ષ સુધી એની અસર સમાજમાં એટલી બધી થશે કે વાહન નશામાં ચલાવવાની લોકો હિંમત નહીં કરે. સરકાર દ્વારા કડક પગલાં એક જ વસ્તુથી લઈ શકાય, કાં તો એમનો દંડ વધારી દેવો જોઈએ, કે જેમ કે 500 રૂપિયા હોય તો 5000 કરી દેવો જોઈએ, 1000 રૂપિયા હોય તો 10000 કરી દેવો જોઈએ, મોટી સંખ્યામાં દંડ કરી દેવો જોઈએ. એકના એક વ્યક્તિ વધારે વખત રૂલ્સ રેગ્યુલેશન તોડે બરાબર, તો એની ઉપર થોડું 6 મહિનાની જેલની સજા પણ એ રીતે કરો, સ્ટ્રિક્ટ નિયમ કરદો થોડા. ભલે પ્રજા વિરોધ કરશે, ના નહીં, પ્રજા તો વિરોધ કરવાની છે ને, અપક્ષ પણ વિરોધ કરવાનો જ છે, પણ જો એ વિરોધ ચાલતા રહે, પણ જો આવો કડક નિયમ કરો તો પબ્લિક રૂલ રેગ્યુલેશનનો ફોલો કરી શકે છે. અત્યારે ઘણી વખત આ નવા નવા બાઇકો લઈને જે યંગસ્ટરો મોટાભાગે ફરે છે આડેધડ ઓવર સ્પીડમાં, પછી રસ્તા ઉપર આમ સર્પાકાર વાંકા ચૂકા, એનાથી લોકોને જે સાચું ડ્રાઇવિંગ કરવાવાળા છે એને મુશ્કેલી પડે. સરકાર દ્વારા કડક પગલાંમાં એવું છે કે જેમ કે સીસીટીવી હરેક સર્કલ પર હરેક મેજોરિટી પર લાગી જવા જોઈએ, અને જે પણ લોકો હેલ્મેટ મીન્સ સિગ્નલ ક્રોસિંગ અને આ અને સ્પીડ મર્યાદા પણ માઇન્ડ બાંધવી જોઈએ સિટીમાં, એ ક્રોસ કરે તો એ લોકોના ઘરે ડાયરેક્ટલી પણ ફાઇન જવો જોઈએ. જે ઓનલાઈન સિસ્ટમ થઈ જવી જોઈએ આખી, કે ભાઈ આ માણસે હેલ્મેટ નહોતું પહેર્યું, અહીંથી પાસ થયો હતો આ જગ્યાએ, એનો લેટર પ્લસ ફાઇન એ પહોંચી જવો જોઈએ. એટલે સરકારે એવા પગલાં લેવા જોઈએ કે અમુક સ્ટ્રિક્ટ રૂલ કરવા જોઈએ કે ભાઈ 1000 રૂપિયા પેનલ્ટી છે તો 1000 લેવાની જ, પછી પેલા 20-20 રૂપિયા અને 50 રૂપિયા લઈને જે છોડી દે છે એ વસ્તુ બંધ કરી દેવી જોઈએ માર્કેટમાં. અને અધર મેઇન વસ્તુ છે કે લોકોને 50 રૂપિયાને 20-20 રૂપિયા લે છે એ બંધ કરી દેવું જોઈએ, અને ઓફિશિયલી જે બનતું હોય એનું ચલણ કાપીને એમને રૂપિયા આપવા જોઈએ, એટલે એમને ફાઇન આપવો જોઈએ. દેટ ઇઝ એક્શન ટેકન બાય ગવર્મેન્ટ. આજની વ્યસ્ત જીવનશૈલીમાં કોઈ પણ વ્યક્તિને રોકાવું નથી, કોઈ પણ વ્યક્તિને પાછળ રહેવું નથી, પરંતુ અકસ્માતોની વણઝારને રોકવા માટે જનજાગૃતિ હોવી ખૂબ જરૂરી છે. તો જનતાનો મત જાણ્યા પછી આવો જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. બસ વાહન થોડાક
થોડીક વાહનની ઝડપ ઘટાડી દો, તમે ગમે એટલા સ્પીડમાં જાઓ પણ આપણે આપણા ઓફિસથી આપણા ઘરથી ઓફિસ સુધી જવામાં જે 20 મિનિટનું અંતર લાગે છે તો સમય એટલો લાગવાનો જ છે. વાહન બિનજરૂરી વધારે ઝડપે ચલાવવાથી અથવા તો રેશ ચલાવવાથી આપની ગાડીની એવરેજ તૂટે છે, આપની ગાડીના ટાયરને શોક એબ્સોર્બરમાં ઘસારો પહોંચે છે, એન્જિન ડેમેજ થાય છે, બ્રેક લાઇનર અને બ્રેક શૂ તમારા બ્રેક ડ્રમ પણ ખરાબ થાય છે, અને સૌથી મોટી વાત વધારે ટેન્શનમાં વધારે સ્પીડમાં ગાડી ચલાવવાથી મગજને વધારે લોડ પડે છે અને એ લોડ દરમિયાન ભૂલ થવાની સંભાવના વધી જાય છે. સાવધાની હટી દુર્ઘટના ઘટી એટલે વાહન થોડુંક ધીમું ચલાવો, લોકોનો અન્યની સાથે આદર કરો, ફ્રેશ અને એકદમ ફ્રેશ માઇન્ડથી એક નાનકડું સરસ મજાનું ગીત ગણગણાવતા જો વાહન ચલાવશો તો આઈ એમ શ્યોર કે અકસ્માતની સંખ્યા બિલકુલ ઘટી શકશે. તો વિશેષ રજૂઆતમાં આજે વાત કરી રાજ્યભરમાં વધતા જતા અકસ્માતોની. ફરી મળીશું ત્યારે સમાજને સ્પર્શતા નવા જ મુદ્દા વિશે લોકોના મંતવ્યને વાચા આપીશું. હાલ મને રજા આપો. નમસ્કાર.